नमस्कार विद्यार्थी मित्रों, आपणे अत्यार सुधी संचालनना घणा बधा एवा अगत्यना पासाओ विशे चर्चा करी। हवे आजथी आपणे संचालननुं स्वरूप अने महत्व प्रकरणनी अंदर वारंवार पूछवामां आवे छे एवा प्रश्नों विशे आपणे एक पछी एक चर्चा करीए। એમાંનો પહેલો જે પ્રશ્ન છે એ સંકલન। હવે સંકલન શબ્દ આમ જોઈએ તો એને સમજવાનો પ્રયત્ન કરવામાં આવે તો એ બહુ સરળ શબ્દ છે। ફરી સંકલન એટલે દરેક ઉત્પાદનના સાધનોને એક સાથે લઈ ઉત્પાદનની તમામ પ્રક્રિયાઓ કરવી એને સંકલન કહેવામાં આવે। સંકલન એટલે જોડવું। શેને જોડવાનું છે તો કે આપણે બધાએ જોયું કે સંચાલનને એ માત્ર સંચાલન એ એક વસ્તુ નથી, સંચાલન એ આખી પ્રક્રિયા છે। સંચાલનની વિવિધ પ્રકારની પ્રક્રિયાઓ છે, સંચાલનની વિવિધ સપાટીઓ છે। એ દરેકે દરેક પ્રક્રિયાઓ દરેકે દરેક સપાટીઓને એક સાથે જોડી અને સારું સંચાલન કરવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિને આપણે સંકલન તરીકે ઓળખીએ છીએ। કોઈપણ ધંધાકીય એકમમાં તમે સારામાં સારું વ્યવસ્થાપન કરો, સારામાં સારું સંચાલન કરવાની તમારી આવડત હોય, સારામાં સારું તમે આયોજન કરી દીધું, બધી જ વસ્તુ તમે કર્મચારીઓની પણ સારામાં સારી નિમણૂક કરી દીધી, તમારી જોડે એક પણ ઉત્પાદનનું સાધન હવે ખૂટતું નથી, સર્વ રીતે સંપન્ન તમારો ધંધો છે, પણ આ ઉત્પાદનના તમામ સાધનો એવી જ રીતે સંચાલનના વિવિધ સ્વરૂપો, એવી જ રીતે સંચાલનની વિવિધ સપાટીઓ, આ બધા વચ્ચેનું કોઓર્ડિનેશન, આ બધા વચ્ચેનું સંકલન કરવામાં ન આવે તો તમે કરેલું સંચાલનનું કોઈપણ કાર્ય સફળ થઈ શકતું નથી। તો સંકલન કરવું એ કોઈપણ ધંધાકીય વ્યવસ્થા માટે ખૂબ જ અગત્યનું છે। પછી તમારો ધંધો નાનો હોય કે તમારો ધંધો એ કંપની સ્વરૂપનો વિશાળકાય ધંધો હોય, એ દરેકે દરેક જગ્યાએ સંકલન કરવું ખૂબ જ જરૂરી છે। આમ આપણે સંકલનની લાક્ષણિકતાઓ અને મહત્વ વિશે આપણે જોઈએ તો સંકલન, મેં તમને વાત કરી એમ કે આયોજનથી લઈ અંકુશ સુધી દરેક જગ્યાએ સંકલનની જરૂર છે। તમે ઉત્તમ આયોજન કરી દીધું, બહુ સારી બાબત। ઉત્તમ તમે તમારી જે જવાબદારીઓ છે, તમારી સત્તાઓ છે, તમે જરૂરિયાત પ્રમાણે તેની વહેંચણી પણ કરી, તમારી સત્તાઓની વહેંચણી કર્યા પછી એની ઉપર તમે અંકુશ પણ મૂક્યો, આ બધું તમે પ્રક્રિયા ખૂબ સરસ કરી, પણ એ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી તમે આ બધાને એકસાથે જોડવાનું કાર્ય, કોઓર્ડિનેટ કરવાનું કાર્ય, સંકલન કરવાનું કાર્ય નહીં કરો તો તમારી તૈયાર તમે બનાવેલી કોઈપણ સપાટી, કોઈપણ પ્રકારની પ્રક્રિયા, કોઈપણ કાર્ય સફળ થવાનું જ નથી। એટલે સંકલન એ આયોજનથી માંડી અંકુશ સુધી આવતા તમામ પ્રકારના પાસાઓને જોડી સાથે લઈ કાર્ય કરવાની પ્રક્રિયા છે, એને જ સંકલન કહેવાય। એટલે સંકલનનું ત્યાં ખૂબ જ મહત્ત્વ છે। સંકલન એ ઉત્પાદનની તમામ સપાટીઓ માટે પણ લાગુ પડે છે। આપણે જોયું તેમ કે ઉત્પાદનમાં ત્રણ પ્રકારની અલગ અલગ જે આપણે સંચાલનની સપાટીઓ જોઈ, તે સપાટીઓમાં ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી, દરેકની અંદર અલગ અલગ કર્મચારીઓ, દરેકમાં અલગ અલગ વ્યક્તિઓને સોંપવામાં આવેલી અલગ અલગ જવાબદારીઓ, એમની ઉપર લાદવામાં આવેલા અંકુશો, આ બધાને એક સાથે લઈ, એક સાથે જોડી આગળ વધવામાં નહીં આવે તો કોઈપણ સંજોગોમાં સંચાલન એ સફળ થઈ શકવાનું જ નથી। એવી જ રીતે માહિતી સંચાર પણ સાચી રીતે અને સાચા અર્થમાં ઉચ્ચ સપાટીથી તળ સપાટી સુધી થાય એના માટેનું પણ સંકલન હોવું જરૂરી છે। માહિતી સંચાર એટલે કે કોમ્યુનિકેશન। હવે માહિતી સંચાર એ શું છે
पहला ये समझिए, माहिती संचार एटले के हूँ उच्च सपाटी में कंपनी ना डिरेक्टर तरीके काम करते हो तो मारे मारी तळ सपाटी सुधी जो कोई माहिती पहुँचाड़ी है तो मारे एनी नक्की करेली चेनल प्रमाण माहिती पहुँचाड़ी। उच्च सपाटी अधिकारी मध्य सपाटी ने पहुँचाड़े, मध्य सपाटी वालों तळ सपाटी ने पहुँचाड़े, पण आमा संकलन होवू खूब जरूरी है। हूँ जे माहिती उच्च सपाटी थी तळ सपाटी सुधी पहुँचाड़वा मागू छू ए माहिती शब्दसह सचोट रीते एनो शब्द के एनी वाक्य के एनो मर्म बदलाया वगर उच्च सपाटी थी तळ सपाटी सुधी पहुँचे एनी पण साची अने व्यवस्थित रीते व्यवस्था करवी जोईए। अने ए व्यवस्था करवानी पद्धति ए व्यवस्था जेना द्वारा करवामां आवे छे एने संकलन कहेवाय के भाई माहिती संचार करवा माटेनी पद्धति पण आपणने खबर होवी जोईए, ए पण संकलननो एक भाग ज छे। आजना जमानामां तो माहिती पहोंचाडवा माटेना घणा बधा एवा साधनो आपणी सामे उपलब्ध छे। पहेलाना समयमां तो एवुं हतुं के भाई तमारे संस्थाना કે તમારી પેઢીના તમારી કંપનીના પટાવાળા થ્રુ અથવા કોઈ કર્મચારી થ્રુ તમે માહિતી પહોંચાડી શકતા, પણ હવે તો જમાનો બદલાઈ ગયો છે, મીડિયાનો જમાનો આવી ગયો છે, તમે તમારા વોઇસમાં પણ તમે એ જે માહિતી તમે પહોંચાડવા માગો છો એ સરળતાથી તળ સપાટી સુધી પહોંચાડી શકો। વોટ્સએપનો જમાનો છે, ફેસબુક, ટ્વિટર બધાનો હવે કોમ્યુનિકેશન એટલું ફાસ્ટ થઈ ગયું છે કે એમાં સંકલન સાધવું હવે ખૂબ સરળ છે, અને માહિતીને સચોટ રીતે પહોંચાડવી હોય તો પણ પહોંચાડી શકે। પણ આ દરેકની બાબતમાં સંકલન એમાં સાથે મળી અને એક વ્યવસ્થા એવી ગોઠવવી પડે કે એવું સંકલન કરવું પડે કે માહિતી ઉચ્ચ સપાટીથી લઈને તળ સપાટીને તળ સપાટીથી ઉચ્ચ સપાટી સુધી જે માહિતી પહોંચાડવામાં આવે એ માહિતી સચોટ અને સાચી હોય, ત્યારે જ એ સફળ સંચાલન થઈ શકશે। આ જ રીતે સંકલન તમે કરવા માગો છો, બહુ સારી બાબત, તમે દરેક સપાટીઓની વહેંચણી કરી દીધી, દરેકને જવાબદારીઓ સોંપી દીધી, દરેકને સત્તા આપી દીધી, પણ તમે જે વિભાજન કર્યું એ વિભાજનની અંદર તમારા કર્મચારીઓ દ્વારા જો તમને સાથ અને સહકાર આપવામાં નહીં આવે તો ગમે તેવું સારું સંચાલન કરવાનો તમારો આશય હશે, ગમે તેવું સારું તમે સંકલન કરવા માગતા હશો, તેમ છતાંય તમને તેમાં સફળતા મળવાની નથી। એટલે આ એક સંચાલનનું એક અગત્યનું પાસું પણ છે। ત્યારબાદ ધંધાકીય એકમમાં સાધનોનો મહત્તમ ઉપયોગ એ પણ એક સંકલનનો અગત્યનો ભાગ છે। આપણે બધા જાણીએ છીએ તેમ કે ભાઈ ઉત્પાદનના સાધનો મર્યાદિત છે, ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી સંચાલનમાં પણ આપણી જોડે મર્યાદિત સાધનો જ છે। આ મર્યાદિત સાધનોનો મહત્તમ રીતે ઉપયોગ કરવો હોય તો એના માટે પણ આપણે સાચા અર્થમાં સંકલન કરવું ખૂબ જરૂરી છે। આ દરેક કાર્યોના સંકલન માટે આપણે એ બાબત પણ ધ્યાન રાખવી પડે કે તમે જે ઉત્પાદનના સાધનોનો તમે ઉત્પાદન માટે ઉપયોગ કરવાના છો એ ઉત્પાદનના સાધનો એકબીજા સાથે જોડાયેલા રહે, એકબીજા સાથે સંકળાઈ અને પોતે કાર્ય કરે તો જ તમને મહત્તમ લાભ મળી શકશે। એટલે સંચાલનની અંદર જ્યારે તમે સંકલનની વાત કરો તો ઉત્પાદનના તમામ સાધનો વચ્ચે પણ સંકલન હોવું જરૂરી છે, નહીં તો એ મર્યાદિત સાધનોનું જો તમે સંકલન નહીં કરો તો મર્યાદિત સાધનો વેડફાઈ જશે અને મર્યાદિત સાધનો જ્યારે વેડફાય ત્યારે એ સંસ્થા માટે પણ નુકસાન કરતા છે। એટલે આ પણ એક અગત્યની બાબત છે। આમ એ સંકલન એ આપણે ટૂંકમાં કહીએ તો એ સંચાલનનો આત્મા છે, ઇટ્સ અ સોલ ઓફ મેનેજમેન્ટ, એ મેનેજમેન્ટનો એક સોલ, સોલ એટલે આત્મા છે। તમે માણસના શરીરમાંથી એનો આત્મા કાઢી લો તો એ માત્ર ડેડ બોડી છે, પછી એનું કોઈ મહત્ત્વ નથી, પણ ડેડ બોડીની અંદર જ્યારે આત્મા છે તો એક વ્યક્તિ છે, અને વ્યક્તિ છે તો એ તમારા ધંધા વ્યવસાય માટે ખૂબ જ ઉપયોગી છે। તો અહીંયા પણ એવી જ બાબત છે, સંચાલનની અંદરથી જો સંકલન કાઢી લેવામાં આવે તો તમે ગમે તેટલા સારા સંચાલક હો તેમ છતાંય તમને સફળતા કોઈ સંજોગોમાં મળી શકવાની નથી। એટલે સંકલનનું એ ઉત્પાદનના એકમો માટે ખૂબ જ મહત્ત્વ છે, અને મહત્ત્વને ધ્યાનમાં રાખીને જ
આ તમામ પ્રકારની પ્રક્રિયાઓ, તમામ પ્રકારના સંચાલનના કાર્યો કરવા જોઈએ. અને આ જ એક સફળ સંચાલકની ખૂબી છે, તેણે તમામ વ્યક્તિઓ, તમામ ઉત્પાદનના સાધનોને એક સાથે લઈ, વિશ્વાસમાં લઈ અને ઉચ્ચ કોટીનું સંચાલન કરવું, તો તમારા ધંધાને સફળતા મળવામાં ક્યાંય તકલીફ પડે નહીં. એટલે મિત્રો, સંકલન એ શબ્દ એટલે કે કોઓર્ડિનેશન ખૂબ જ જરૂરી છે. જેનું એક સિમ્પલ ઉદાહરણ તમારી ભાષામાં આપું તો ક્રિકેટની રમત એવી છે કે ક્રિકેટની રમતમાં કોઓર્ડિનેશન ખૂબ જરૂરી છે. જો તમે બોલર ખૂબ સારી બોલિંગ કરે પણ જો ફિલ્ડર એ સારી ફિલ્ડિંગ નહીં કરે તો કોઈ સંજોગોમાં ટીમ જીતી શકવાની નથી. તો અહીંયા પણ એવી જ વસ્તુ છે કે કંપનીને જો તેના નક્કી કરેલા ધ્યેય સુધી પહોંચાડવા હોય તો દરેકે દરેક કર્મચારીને, પછી એ મોટો કર્મચારી હોય કે નાનો કર્મચારી, દરેકે દરેક કર્મચારીને મહત્ત્વ આપી, એની વાતને મહત્ત્વ આપી તમારે સફળ સંચાલન કરવું જોઈએ. અને જો આ બધાને તમે જોડી શકશો, આ બધાનું તમે સંકલન કરી શકશો તો તમારા ધંધાની સફળતા નિશ્ચિત છે. તો આમ પરીક્ષાની અંદર આ સંકલન એ ટૂંકનો તરીકે પણ પૂછાય છે કે સંકલન એટલે શું અને સંકલનની લાક્ષણિકતાઓ અને મહત્ત્વ સમજાવો. તો આપણે અત્યારે એની લાક્ષણિકતા અને એનું મહત્ત્વ બંને આપણે સમજીએ.